વેલકમ મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જુનેશ શેખ. અત્યારે આપણે મારી યુટ્યુબ ચેનલમાં ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓ વિશેનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં લાસ્ટ વિડીયોમાં આપણે જે ધાતુની સક્રિયતાના આધારે આપણે એને 3 પ્રકારમાં વર્ગીકૃત કરી હતી, એમાંથી એક પ્રકાર એટલે કે જે નીચે રહેલી સક્રિયતા શ્રેણીમાં જે નીચે રહેલી ધાતુઓ છે એ ધાતુઓનું નિષ્કર્ષણ કઈ રીતે કરવું, એટલે કે જે અયસ્ક સ્વરૂપે આપણને ધાતુ મળે છે એમાંથી શુદ્ધ ધાતુ કઈ રીતે મેળવી એની સમજૂતી મેળવી હતી. હવે આજનો વિડીયોનો ટોપિક કયો છે? તો આજના વિડીયોનો ટોપિક છે કે સક્રિયતા શ્રેણીમાં જે મધ્યમાં રહેલી ધાતુઓ છે એનું નિષ્કર્ષણ કઈ રીતે કરવું. એટલે કે જે મધ્યમાં રહેલી ધાતુઓ છે, સક્રિયતા શ્રેણીમાં જે મધ્યમાં રહેલી ધાતુઓ છે, એ ધાતુનો જે અયસ્ક છે એ અયસ્કમાંથી આપણે શુદ્ધ ધાતુ કઈ રીતે મેળવવી, એટલે કે એનું નિષ્કર્ષણ કઈ રીતે મેળવવું કરવું અને એમાંથી શુદ્ધ ધાતુ કઈ રીતે મેળવવી એ આપણે આ વિડીયોમાં સમજવાનું છે. તો મહત્વનો ટોપિક છે અને થોડોક લાંબો પણ ટોપિક છે. વિડીયોને અંત સુધી જોજો, ચોક્કસ તમને આમ ટોપિક સમજાઈ જશે. તો ચાલો આજના ટોપિકની શરૂઆત કરીએ, સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. હવે આપણે જ્યારે બે વિડીયો પહેલા જોયું હતું કે એની સક્રિયતાના આધારે ધાતુનું જો વર્ગીકરણ કરીએ, તેમાં જે શ્રેણીમાં સક્રિયતા શ્રેણીમાં જે મધ્યમાં રહેલી ધાતુઓ છે એના વિશેની આપણે માહિતી મેળવી હતી. તો આપણે એ જાણ્યું હતું કે સક્રિયતા શ્રેણીમાં જે મધ્યમાં રહેલી ધાતુ હોય છે એમની જે સક્રિયતા હોય છે એ મધ્યમ હોય છે, એટલે કે ખૂબ વધારે પણ નથી હોતી અને ખૂબ ઓછી પણ નથી હોતી. સક્રિયતાની વાત ચાલી રહી છે. એનામાં એમાં આપણે કેટલાક ઉદાહરણ જોયા હતા કે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓ કઈ કઈ છે. તેના ઉદાહરણમાં આપણે જોયું હતું કે લોખંડ, ઝીંક, સીસું, કોપર આ જે વગેરે ધાતુઓ છે એ ધાતુઓ સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓ છે, એટલે કે એમની સક્રિયતા મધ્યમ છે. હવે આપણે આ ધાતુઓનું નિષ્કર્ષણ કરવાનું છે. તો આપણે એ વિડીયોમાં એ પણ જોયું હતું, જ્યારે આપણે વર્ગીકૃત કરી હતી અને સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુનું જ્યારે વાત થઈ હતી ત્યારે આપણે એક વાત જોઈ હતી કે જે આ ધાતુઓ છે એટલે કે સક્રિયતા શ્રેણીમાં જે મધ્યમાં રહેલી ધાતુઓ છે એ ધાતુઓ સામાન્ય રીતે કુદરતમાંથી સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે. એટલે કે જો ઝીંકની વાત કરીએ તો ઝીંક સલ્ફાઇડ અથવા તો ઝીંક કાર્બોનેટ, મતલબ કે કોઈ પણ ધાતુ હોય એ કાં તો એના સલ્ફાઇડના સ્વરૂપમાં મળશે કાં તો એના કાર્બોનેટના સ્વરૂપમાં મળશે. એ આપણે જ્યારે વર્ગીકૃત વાળું વિડીયો જોયું હતું ત્યારે આપણે એ માહિતી મેળવી હતી. હવે આ જે સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે મળે છે તો આપણા માટે નિષ્કર્ષણ કરવું એટલે કે શુદ્ધ ધાતુ મેળવવી કઈ રીતે ઇઝી પડશે. તો જે આ ધાતુનો સલ્ફાઇડ એટલે કે જે આ ધાતુ આપણને કુદરતમાંથી અયસ્ક સ્વરૂપે મળે છે, તો જે સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપમાં મળે છે તો એમાંથી આપણે એનું જે સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપ છે એમાંથી આપણે ધાતુ મેળવવા કરતાં આપણે એ જે ધાતુ છે એનું ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર કરી દઈશું, જે આપણા માટે સરળ રહેશે. ઉષ્મા આપીને એને ગરમ કરીને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં જ્યારે એને ગરમ કરશું તો ત્યારે એના ઓક્સાઇડના સ્વરૂપમાં ફેરવાઈ જશે અને ઓક્સાઇડના સ્વરૂપમાં ફેરવ્યા પછી આપણે એનું રિડક્શન કરીને આપણે એમાંથી શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ. રિડક્શન કરીશું એટલે કે સલ્ફાઇડ કે કાર્બોનિક સ્વરૂપે જે રહેલી ધાતુ છે એનું જો રિડક્શન કરીશું તો ધાતુને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવી જરૂરી છે. કેમ જરૂરી છે? તો એનું રિડક્શન કરવા માટે ઓક્સાઇડ હોવો જરૂરી છે. કેમ કે રિડક્શનની વ્યાખ્યા શું છે કે કોઈ પણ પ્રક્રિયક જ્યારે ઓક્સિજન ગુમાવશે અથવા તો હાઇડ્રોજન મેળવે ત્યારે જે પ્રક્રિયા થાય રિડક્શન પ્રક્રિયા થશે. એટલે આપણે અહીંયા બેઝિક કોન્સેપ્ટ એ ક્લિયર કરવો જરૂરી છે કે સૌથી પહેલાં તો સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુ આપણને કયા સ્વરૂપે મળે છે, તો એ આપણને સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે મળે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો એ જે સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે મળે છે તો આપણે એને એના ઓક્સાઇડના સ્વરૂપમાં ફેરવી દઈશું, કેમ કે એના ઓક્સાઇડના સ્વરૂપમાં ફેરવવી આપણા માટે સરળ છે. ત્યારબાદ એ જ્યારે ઓક્સાઇડના સ્વરૂપમાં ફેરવાઈ જશે ત્યારે આપણે એમાંથી રિડક્શન કરીને આપણી જે ધાતુ છે એ ધાતુને મેળવી શકીશું. હવે સલ્ફાઇડ સ્વરૂપે હોય અને કાર્બોનેટ સ્વરૂપે હોય ત્યારે એમાંથી ઓક્સાઇડ મેળવવાની બંનેની અલગ અલગ પદ્ધતિ છે. એક પદ્ધતિ છે ભૂંજન પદ્ધતિ અને એક છે કેલ્સિનેશન પદ્ધતિ. સૌથી પહેલા ભૂંજન પદ્ધતિ વિશે સમજીએ તો જે સલ્ફાઇડયુક્ત એટલે કે આપણને જે ધાતુ સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી જે ધાતુનું અયસ્ક છે જો આપણને સલ્ફાઇડ સ્વરૂપે મળતું હોય એટલે કે સલ્ફાઇડયુક્ત હોય તો આ જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એને આપણે શું કરશું, વધુ માત્રામાં હવાની હાજરીમાં એટલે હવાની માત્રા વધુ હશે અને હવાની હાજરીમાં એને જ્યારે સખત ગરમ કરીશું ત્યારે એ જે ધાતુ છે એનું ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જશે. એટલે કે જે સલ્ફાઇડયુક્ત હતું પહેલાં જે સલ્ફાઇડ સ્વરૂપે હતું એમાંથી એનું ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવાઈ જશે. ક્યારે? કે જ્યારે એને એ જે ધાતુ છે એની હવાની વધારે માત્રા રાખીને એને સખત ગરમ કરીશું ત્યારે.
હવે આ જે પદ્ધતિ થઈ પદ્ધતિને ભુંજન પદ્ધતિ કહે છે। અહીંયા એક વસ્તુ ક્લિયર કરવી જરૂરી છે કે સલ્ફાઇડમાંથી ઓક્સાઇડ ફેરવવા માટે અલગ પદ્ધતિ છે જેને ભુંજન પદ્ધતિ કહે છે અને કાર્બોનેટમાંથી ઓક્સાઇડમાં ફેરવવા માટે બીજી પદ્ધતિ છે જેને આપણે કેલ્સિનેશન પદ્ધતિ સમજીએ। અહીંયા આપણે પહેલા ભુંજન પદ્ધતિની વાત કરીએ તો એને ફટાફટ ફરીથી રિપીટ કરી લઉં કે જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એ ધાતુને વધારે હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે તો એ જે ધાતુ છે જે સલ્ફાઇડયુક્ત છે એનું ઓક્સાઇડમાં રૂપાંતર થશે અને આ જે પદ્ધતિ છે એ આપણને જે પદ્ધતિ કહેવાશે એ પદ્ધતિને ભુંજન પદ્ધતિ કહેવાશે। અહીંયા આપણે એક ઝીંકનું ઉદાહરણ લઈએ તો ઝીંક આપણને જો કુદરતમાંથી સલ્ફાઇડ સ્વરૂપે મળશે તો એ કઈ રીતે મળશે આપણને ઝીંક સલ્ફાઇડ મળશે જેને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ ZnS જે સોલિડ સ્વરૂપે હોય છે। હવે અહીંયા શું છે વધુ માત્રામાં હવા એટલે કે આ ઝીંક સલ્ફાઇડ છે એની સાથે ઓક્સિજન પ્રક્રિયા કરશે અને આપણે એને સખત ગરમ કરીશું એટલે આપણે એને શું કરીએ ઉષ્મા આપી એવું કહેવાશે। જ્યારે પ્રક્રિયા થશે ત્યારે એના ઓક્સાઇડમાં એટલે કે ઝીંક ઓક્સાઇડમાં ફેરવાશે અને સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે જે ગેસ સ્વરૂપે હશે। ઝીંક ઓક્સાઇડ સોલિડ સ્વરૂપે, O2 ગેસ સ્વરૂપે અને ઝીંક સલ્ફાઇડ જે છે આપણને સોલિડ સ્વરૂપે મળશે। એટલે આ જે પ્રક્રિયા થઈ એ ભુંજન પ્રક્રિયા થઈ આપણે કહી શકીએ। કેમ કે જે કાચી ધાતુ છે ZnS એ કઈ કયા સ્વરૂપે છે S એટલે કે સલ્ફાઇડ સ્વરૂપે છે જેને આપણે ગરમ કરીએ એટલે એના ઓક્સાઇડમાં એટલે કે ZnO2માં રૂપાંતર થઈ એટલે આ ધાતુનું ઓક્સાઇડ મળ્યું એટલે આ ભુંજન પ્રક્રિયા થઈ। હવે અહીંયા પ્રક્રિયા સંતુલિત સમીકરણ જે છે રાસાયણિક સમીકરણ સંતુલિત નથી તેને સંતુલિત કરવા માટે અહીંયા મારે ZnS જોડે 2 લખવા પડશે ZN 2 થયા અને S સલ્ફર 2 થયા તો અહીંયા ZN 1 છે એટલે અહીંયા મારે અહીંયા 2 લખવા પડશે સલ્ફર પણ 1 છે એટલે અહીંયા 2 લખવા પડશે। હવે ઓક્સિજનની ગણતરી કરીએ તો અહીંયા ઓક્સિજન કેટલા છે 2 2 4 અને અહીંયા કેટલા છે 2 2 4 છે એટલે આપણે ઓક્સિજન કેટલા ઓક્સિજનની જરૂર છે તો આપણે બીજા 3 ઓક્સિજનની જરૂર પડશે તો અહીંયા લખી દઈએ 3 3 2 6 ઓક્સિજન થઈ ગયા। અહીંયા મારી સમીકરણ લખવામાં ભૂલ પડી ZnO2 નથી પણ ZnO એટલે કે ઝીંક ઓક્સાઇડ ઉતાવળમાં મેં ભૂલ કરી દીધી તો ઓક્સિજન કેટલા થયા અહીંયા 2 2 4 અને અહીંયા 2 6 અને અહીંયા 3 2 6 એટલે સમીકરણ સંતુલિત થઈ ગયું। હવે આ માત્ર આપણને ધાતુનો ઓક્સાઇડ મળ્યો છે હજી આપણને ધાતુ સ્વરૂપ મળ્યું નથી ધાતુ એકલી આપણને મળી નથી। હવે આપણે ઉપર જ્યારે મેં બીજા નંબરનો પોઈન્ટ જોવો જોઈએ એમાં મેં શું કીધું હતું કે ઓક્સાઇડમાં ફેરવાયા પછી એ જે ધાતુનો ઓક્સાઇડ મળે છે એનું આપણે રિડક્શન કરીશું એટલે કઈ રીતે કે જે ભુંજન દ્વારા આપણને જે ધાતુનો ઓક્સાઇડ મળ્યો છે એનું રિડક્શન કઈ રીતે કરીશું તો કાર્બન એટલે કે કોક વડે રિડક્શન કરીશું એટલે અહીંયા રિડક્શન કરતા તરીકે કોનો ઉપયોગ કરીશું આપણે કાર્બનનો ઉપયોગ કરીશું। ધાતુના ઓક્સાઇડને જ્યારે રિડક્શન કરવું હોય ત્યારે એના રિડક્શન કરતા તરીકે આપણે કોનો ઉપયોગ કરીશું કાર્બન કોક એટલે કે C। તો હવે અહીંયા જે આપણને ZnO મળ્યો જે ધાતુનો ઝીંક ધાતુનો ઓક્સાઇડ છે એની આપણે જો હવે રિડક્શન પ્રક્રિયા કરીએ તો અહીંયા લખીશું ZnO જે આપણને સોલિડ સ્વરૂપે મળે છે એની જોડે કોક એટલે કે C જે સોલિડ સ્વરૂપે હોય છે અને આ બંને વચ્ચે પ્રક્રિયા થશે એટલે ZnO છે ઓક્સિજન ગુમાવશે અને સ્વતંત્ર ધાતુ મળશે જે આપણને સોલિડ સ્વરૂપે મળશે અને CO જે ગેસ સ્વરૂપે મુક્ત થશે કાર્બનનો ઓક્સાઇડ। આ જે આપણે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુ હતો નિષ્કર્ષણ કર્યું સલ્ફાઇડયુક્ત હોય ત્યારે ભુંજન પ્રક્રિયા દ્વારા એનું ઓક્સાઇડમાં રૂપાંતર કર્યું ત્યારબાદ એની રિડક્શન પ્રક્રિયા દ્વારા આપણને શુદ્ધ ZnN ધાતુ મળી ગઈ। હવે આ વાત કોની થઈ જ્યારે સલ્ફાઇડ સ્વરૂપે હોય ત્યારે હવે કાર્બોનેટ સ્વરૂપે હોય ત્યારે શું કરીશું તો ચાલો નેક્સ્ટ સ્લાઇડમાં સમજીએ। મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે જ્યારે એ કાર્બોનેટ સ્વરૂપે હોય તો આપણે કેલ્સિનેશન પદ્ધતિનો ઉપયોગ કરીશું। કેલ્સિનેશન પદ્ધતિ શું છે તો જે કાર્બોનેટયુક્ત આપણને કાચી ધાતુ કુદરતમાંથી મળી છે જે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુનું કાચી ધાતુ જે આપણને કાર્બોનેટ સ્વરૂપે મળી છે એની મર્યાદિત માત્રામાં એટલે કે ઓછી હવાની માત્રામાં સખત ગરમ કરીશું। ફરક એટલો છે કે ભુંજન પ્રક્રિયામાં હવાની માત્રા વધુ હતી જ્યારે કેલ્સિનેશન પ્રક્રિયામાં હવાની માત્રા મર્યાદિત છે એટલે જરૂર પૂરતી ઓછી છે અને સખત ગરમ કરતા એ ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય છે અને આ જે પદ્ધતિ છે એ પદ્ધતિને આપણે કઈ પદ્ધતિ કહીશું કેલ્સિનેશન પદ્ધતિ કહીશું। અહીંયા આપણે ફરીથી ZnN ઝીંકનું ઉદાહરણ લઈએ અને કેલ્સિનેશન પ્રક્રિયા કઈ રીતે થાય છે સમજીએ તો એના કાર્બોનેટ સ્વરૂપે હોય એટલે કે ZnCO3 ઝીંક કાર્બોનેટ જે આપણને સોલિડ સ્વરૂપે મળશે અને અહીંયા હવાની માત્રા મર્યાદિત છે એટલે એની જોડે ઓક્સિજન સંયોજાશે નહીં આપણે એને ઉષ્મા આપવી પડશે સખત ગરમ કરવું પડશે તો એ શું થશે એના ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવાશે એટલે ZnO સ્વરૂપમાં થઈ જશે
અને સાથે સાથે એ શું મુક્ત કરશે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરશે જે ગેસ સ્વરૂપે હશે આ જે પ્રક્રિયા થઈ કેલ્શિયમેશન પ્રક્રિયા થઈ કઈ રીતે તો આ જે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુ ઝેડન છે એનું કાર્બોનેટ સ્વરૂપ એટલે કે ઝેડન CO3 ને જ્યારે મર્યાદિત હવામાં સખત ગરમ કરીશું ત્યારે એ એના ઓક્સાઇડ સ્વરૂપમાં એટલે કે ઝેડન O સ્વરૂપમાં ફેરવાશે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થશે એટલે આ કેલ્સિનેશન પ્રક્રિયા થઈ હજી આપણને જે કાચી ધાતુ છે ઝેડન ધાતુ છે ઝેડન એનું આપણને ઓક્સાઇડ સ્વરૂપ મળ્યું છે હજી આપણને ધાતુ મળી નથી તો એના માટે શું કરીશું તો જે કેલ્સિનેશન દ્વારા આપણને જે ધાતુનો ઓક્સાઇડ મળ્યો છે એનું કાર્બન વડે રિડક્શન કરીશું એટલે કે આ પ્રક્રિયામાં પણ આપણે રિડક્શન કરતા તરીકે કોનો ઉપયોગ કરીશું કાર્બન એટલે કે કોકનું જે આગળ કેલ્સિનેશનમાં કર્યું હતું એ સેમ છે સેકન્ડ પાર્ટ બંનેમાં સેમ છે ભૂંજન અને કેલ્સિનેશનમાં તો ચાલો હવે એનું રિડક્શન કરીએ તો જે ધાતુનો ઝેડન ધાતુનો ઓક્સાઇડ મળ્યો એટલે કે ઝેડન ઓ મળ્યો સોલિડ સ્વરૂપે એને કાર્બન એટલે કે કોક સોલિડની સાથે પ્રક્રિયા કરીએ તો આપણને શું મળશે ઝેડન ધાતુ મળશે રિડક્શન થશે એટલે કે ઝેડન ઓક્સાઇડમાંથી ઝેડન એ ઓક્સિજન ગુમાવશે અને આપણને શું મળશે CO જે આપણને ગેસ સ્વરૂપમાં મળશે એટલે આપણને જે ધાતુ મેળવી હતી એ ઝેડન ધાતુ મળી ગઈ હવે આ ટોપિક અહીંયા એટલે કમ્પ્લીટ થાય છે કે જે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે કરવું આપણે સમજી ગયા પરંતુ ભૂંજન અને કેલ્સિનેશન બંને પ્રક્રિયામાં આપણે રિડક્શન કરતા કરીએ કોનો ઉપયોગ કરતા હતા કાર્બનનો ઉપયોગ કરતા હતા કોનો ઉપયોગ કર્યો આપણે કાર્બનનો ઉપયોગ કર્યો પણ રિડક્શન કરતા તરીકે અમુક વખત કાર્બન સિવાય પણ આપણે અનેક ધાતુનો ઉપયોગ કરી શકીએ છીએ જે વધુ સક્રિય હોય કઈ ધાતુ અહીંયા લિમિટેશન છે કે વધુ સક્રિય ધાતુ ઉપયોગ કરી શકીએ છીએ રિડક્શન કરતા કરી તરીકે કાર્બન સિવાય વધુ સક્રિય ધાતુ જેવી કે સોડિયમ છે કેલ્શિયમ છે એલ્યુમિનિયમ છે એનો આપણે રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે રિડક્શન કરતા તરીકે એને વાપરી શકીએ છીએ તો હવે કાર્બનનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ ના કરીએ અને આ જે વધુ સક્રિય ધાતુ છે જેમ કે સોડિયમ કેલ્શિયમ અને એલ્યુમિનિયમ એનો ઉપયોગ કરીએ તો આપણને એ પ્રક્રિયા કઈ રીતે થશે અને આપણને ધાતુ કઈ રીતે મળશે આપણે જોઈએ તો અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ મેગ્નેશિયમ ડાયોક્સાઇડનું તો મેગ્નેશિયમ એ ધાતુ છે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુ છે એનું ઓક્સાઇડ સ્વરૂપ આપણે કેલ્સિનેશન અથવા તો ભૂંજન પ્રક્રિયા દ્વારા મેળવી લઈએ ત્યારબાદ એનું હવે રિડક્શન કરતા તરીકે આપણે અહીંયા કોનો ઉપયોગ કરીશું અહીંયા આપણે એલ્યુમિનિયમનો ઉપયોગ કરીશું કોનો ઉપયોગ કરીશું એલ્યુમિનિયમનો ઉપયોગ કરીશું પહેલા આપણે શું ઉપયોગ કરતા હતા કાર્બન હવે શું થશે તો જે જે ધાતુ છે આપણી મેંગેનીઝ હું અહીંયા મેગ્નેશિયમ શબ્દ વધારે વાપરતો તો અહીંયા છે મેંગેનીઝ એ મેંગેનીઝ ધાતુ આપણને મળશે કયા સ્વરૂપે મળશે આપણને લિક્વિડ સ્વરૂપે મળશે અને સાથે સાથે આપણને શું મળશે Al2O3 અને ઉષ્મા મુક્ત થશે હવે અહીંયા રાસાયણિક સમીકરણ સંતુલિત નથી તેને સંતુલિત કરવું પડશે અહીંયા Mn1 છે અહીંયા Mn છે O2 2 છે અહીંયા O2 3 છે Al અહીંયા 1 છે અને અહીંયા Al 2 છે એટલે સંતુલિત કરવા માટે મારે અહીંયા Al 2 મૂકવા પડે તો Al થશે પરંતુ મારે ઓક્સિજન સંતુલિત કરવા અહીંયા 2 છે અને અહીંયા 3 છે તો એક તો આપણે ઉમેરી શકતા નથી એટલે હું અહીંયા જો 2 ઉમેરું તો Mn પણ 2 થશે તો મારે અહીંયા Mn જોડે પણ 2 મૂકવા પડે બરાબર હવે Mn 2 થયા ઓક્સિજન 4 થયા અને અહીંયા ઓક્સિજન હતા 3 એટલે ફરીથી પાછું મારે અહીંયા સંતુલિત કરવા માટે અહીંયા મેં 2 મૂક્યા તો હવે Al કેટલા થયા 4 થયા Al કેટલા થયા 4 તો મારે અહીંયા Al 4 મૂકવા પડશે હવે ઓક્સિજનની ગણતરી કરીએ તો 3 2 6 અને અહીંયા ઓક્સિજન કેટલા થયા તે 4 એટલે પછી મારે અહીંયા સુધારો કરવો પડશે અહીંયા હું 3 લખીશ એટલે ઓક્સિજન 3 થયા હવે પાછો ફરીથી લોચો શું પડ્યો કે Mn 3 થઈ ગયા અને અહીંયા Mn કેટલા છે 2 છે એટલે ફરીથી અહીંયા સુધારો કરવો પડશે અને અહીંયા શું લખવું પડશે Mn 3 આ જે રાસાયણિક સમીકરણ છે સંતુલિત થઈ ગયું મિત્રો જે મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણનો ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે પરંતુ કોઈક વખતે શોર્ટ ક્વેશ્ચનમાં અથવા 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછી શકે છે ભૂંજન પદ્ધતિ અને કેલ્સિનેશન પદ્ધતિ ઉદાહરણ સાથે સમજાવો ત્યારે મેં તમને અહીંયા જે કેલ્સિનેશન અને ભૂંજન પદ્ધતિ સમજાવી એ તમે ત્યાં લખી શકો છો થોડુંક તમને લેન્ધી ટોપિક લાગ્યો હશે પરંતુ અહીંયા સિમિલારિટી છે કેલ્સિનેશન અને ભૂંજનમાં માત્ર કોઈ પણ ક્વેશ્ચન હોય એને સમજો એને ગોખવાની કોશિશ કરવાની નથી સમજી લેશો તો તમને આવડી જશે તો મિત્રો આ સાથે આજનો આપણો ટોપિક પૂરો થયો આશા રાખું છું કે આ ટોપિક તમે ધ્યાનથી જોયો પણ હશે અને તમને સમજાય પણ ગયો હશે જોયો છે ને ધ્યાનથી સમજાય પણ ગયો હશે તો ચાલો શરૂઆતમાં કીધું એ પ્રમાણે મેં તમને જે શરૂઆતમાં કીધું હતું એ પ્રમાણે કેટલાક ક્વેશ્ચન છે તમારી માટે કયા ક્વેશ્ચન છે તો ક્વેશ્ચન જોઈએ
સૌથી પહેલો ક્વેશ્ચન છે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓને તેમના ઓક્સાઇડમાં ફેરવવા કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે ખૂબ જ સરળ આન્સર છે તમને આવડી પણ ગયો હશે તમારા મગજમાંનો જવાબ પણ આવી ગયો હશે ફટાફટ આનો જવાબ ટાઈપ કરો અને કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે રિડક્શન કરતા તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે તો રિડક્શન કરતા તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે તમે જાણો છો તમને આવડતું પણ હશે તો ફટાફટ એનો જવાબ પણ કોમેન્ટ સેક્શનમાં આપો હું તમારા જવાબની વેઇટ કરી રહ્યો છું તો મિત્રો આજના વિડીયોમાં એટલે આટલું જ હતું આશા રાખું છું કે આજની વિડીયોમાં સમજાવેલો ટોપિક તમારી સમજમાં આવી ગયો હશે જો તમને મારું આ વિડીયો પસંદ આવ્યું હોય તો લાઈક કરો મારી ચેનલ પર જો નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો સાથે સાથે બેલ આઇકન પર ક્લિક કરો જેથી મારી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને મારું આ વિડીયો ઉપયોગી લાગ્યું હોય તો વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો તદુપરાંત અત્યાર સુધી મારી ચેનલમાં અત્યાર સુધી પ્રકરણ નંબર 3 ધાતુઓ અધાતુઓના અગાઉના વિડીયો જોવાના બાકી હોય તો એ તમામ વિડીયોની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને એની સાથે અત્યાર સુધી મારી ચેનલમાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં જેટલા પણ ચેપ્ટર કમ્પ્લીટ થયા છે દરેક ચેપ્ટરની પ્લેલિસ્ટની લિંક પણ મેં મૂકેલી છે ત્યાંથી તમે એને જોઈ શકો છો થેન્ક યુ